સમાચાર પાલનપુરથી. નવી રેલવે લાઇન પર સ્પેશિયલ ટ્રેન સડસડાટ દોડાવવામાં આવી. ચંડીસરથી ભીલડી સુધીની 35 કિલોમીટરની બ્રોડગેજ લાઇનની રેલવે અધિકારીઓએ ચકાસણી કરી. પાલનપુરથી સામખિયારી સુધી નવી બ્રોડગેજ લાઇન તૈયાર કરવામાં આવી છે. પાલનપુરથી સામખિયારી સુધી ડબલ બ્રોડગેજ લાઇન નાખવામાં આવી છે, જેનું કામ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે ભીલડીથી ચંડીસર સુધી ડબલ લાઇનનું કામ પૂર્ણ થતાં અમદાવાદ મંડળના રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બ્રોડગેજની નવી લાઇનનું ટેસ્ટિંગ કર્યું હતું. પશ્ચિમ રેલવે વિભાગના અમદાવાદ મંડળના ઉચ્ચ અધિકારીઓએ નવી બ્રોડગેજ ટ્રેક પર સ્પેશિયલ ટ્રેન દ્વારા ટ્રાયલ લઈ લાઇનની ચકાસણી કરી હતી. નવી લાઇન પર કેટલી સ્પીડથી ટ્રેન દોડી શકે છે તેનો ટ્રાયલ લીધો હતો, જેમાં ભીલડીથી ચંડીસર સુધીના 35 કિલોમીટરના ટ્રેકની ચકાસણી કરવામાં આવી હતી. ચંડીસરથી ભીલડી સુધી આવતા તમામ સ્ટેશન ફરજ પરના કર્મચારીઓને તથા ટ્રેક પર આવતી વિવિધ ફાટકોના ગેટમેનોને રેલવે લાઇન પર કોઈ અવરજવર ન કરે તેની પણ સૂચના આપી દેવામાં આવી હતી. ત્યારે મંગળવારના દિવસે પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓની ટીમ નિરીક્ષણ ટ્રેન સાથે આવી પહોંચતા લાઇનની ચકાસણી કરી સડસડાટ ટ્રેન દોડાવવામાં આવી હતી. ત્યારે રેલવેના અધિકારીઓ સાથે RBLના કોન્ટ્રાક્ટરો અને લેબરો પણ ખડે પગે રહ્યા હતા. 2 દિવસ સુધી સિંગલ એન્જિન ચલાવ્યા બાદ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી. ચંડીસરથી ભીલડી સુધી નવી ડબલ બ્રોડગેજ લાઇન તૈયાર થઈ જતાં અધિકારીઓ દ્વારા ચકાસણીના કાર્ય પૂર્વે 2 દિવસ 100થી વધુ સ્પીડથી સિંગલ એન્જિન ચલાવવામાં આવ્યા બાદ સ્પેશિયલ ટ્રેન પણ હાઈ સ્પીડથી ચલાવવામાં આવી હતી. પાલનપુરથી સામખિયારી સુધી ડબલ રેલવે લાઇનનું કામ પૂર્ણતાને આરે છે, ત્યારે કેટલાક સ્થળો પર લાઇનનું કામ પૂર્ણ થતાં ચાલુ કરી દેવામાં આવી છે, જેમાં આજે ચંડીસરથી ભીલડીનું કામ પૂર્ણ થતાં નવી લાઇન ચાલુ કરી દેવામાં આવી. નવી ટ્રેકની સાથે પેસેન્જર ટ્રેનો વધારી બનાસકાંઠા જિલ્લાવાસીઓને લાભ આપવા ઉઠેલી માંગ. અત્યારે ચાલતી કેટલીક ટ્રેનોનું ડીસા સ્ટોપેજ આપવામાં આવ્યું નથી, જેથી લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે જિલ્લાના આર્થિક નગરી ડીસા રેલવે સ્ટેશન પર તમામ ટ્રેનોના સ્ટોપેજ આપવા માંગ ઉઠી છે.